नमस्कार, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે આપણા પ્રકરણમાં સંખ્યા સાથે રમત ચેપ્ટર નંબર 3 માં આગળ જોવાનું છે। તો આજનો આપણો ટોપિક છે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ। આપણે જે આપણી સંખ્યાઓ ભણીએ છીએ એમાં કઈ સંખ્યાને તમે અવિભાજ્ય સંખ્યા કહી શકો અને કઈ સંખ્યાને તમે વિભાજ્ય સંખ્યા કહી શકો એનો આપણે અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ આપણે આ કોઠા ઉપર નજર કરીએ। તો આ કોઠામાં અહીંયા મે ત્રણ ભાગ બનાવેલા છે। એક પહેલું ખાનું છે સંખ્યાનું, બીજું ખાનું છે અવયવોનું અને ત્રીજું ખાનું છે અવયવોની સંખ્યા। મતલબ કે અહીંયા તમે જે અવયવો લખો છો એ કેટલા અવયવો છે, 1 2 3 4 એવી રીતે અહીંયા સંખ્યા લખેલી છે। તો અહીંયા મે તમે ધ્યાનથી જુઓ 1 થી 12 સુધીની સંખ્યાનો સમાવેશ કરેલો છે, બરોબર। હવે આપણે પહેલા 1 લઈએ તો 1 ના અવયવો કેટલા થાય આપણે આગળના એપિસોડમાં અવયવો પાડતા શીખી ગયા છીએ। તો 1 નો અવયવ તરીકે શું તમે લખી શકો, દરેક સંખ્યાનો અવયવ એક તો 1 હોય અને સંખ્યા પોતે હોય। તો અહીંયા 1 તો લખ્યા અને 1 નો અવયવ 1 સંખ્યા પોતે છે માટે આપણે ડબલ ફેર લખતા નથી, માટે અહીંયા 1 નો અવયવ કેટલો થશે 1 અને 1 છે એટલે અવયવની સંખ્યા પણ કેટલી થઈ 1। એ જ રીતે 2 નો જોઈએ તો 2 માટે 1 અને સંખ્યા પોતે એટલે 2, અવયવની સંખ્યા 2 થઈ। 3 માં પણ 1 અને 3 2 થઈ 4। તો 4 ના અવયવ આપણે પાડીએ તો 1 2 અને 4 અવયવ થયા અને સંખ્યા કેટલી થઈ 1 2 અને 3। તો અહીં આપણે 3 લખ્યા। 5 નો અવયવ પાડો એટલે 1 અને 5 સંખ્યા 2। 6 ના અવયવ પાડ્યા એટલે 1 2 3 અને 6 આ 6 ના અવયવો છે એટલે સંખ્યા કેટલી થઈ 4। 7 ના અવયવ પાડ્યા 1 અને 7 સંખ્યા કેટલી 2। 8 ના અવયવ પાડો તો 1 2 4 અને 8 આ 8 ના અવયવો છે સંખ્યા 4। 9 ના અવયવમાં 1 3 અને 9 મતલબ કે સંખ્યા 3। 10 ના અવયવમાં 1 2 5 અને 10 સંખ્યા 4। 11 ના અવયવમાં 1 અને 11 સંખ્યા 2। 12 ના અવયવમાં તો 1 2 3 4 6 અને 12 આટલી બધી અવયવો પડે છે તો સંખ્યા કેટલી થઈ છે 6। હવે આપણને આના કોઠા ઉપરથી એક જોવા મળે છે, એક અનુમાન લગાવી શકીએ કે તમે અમુક સંખ્યા જુઓ એમાં ફક્ત 2 જ અવયવ છે। કયા કયા? સંખ્યા પોતે અને 1। તો એવી સંખ્યા કઈ છે? તો 2, પછી 3, 5, 7, 11। આ તમે સંખ્યા જુઓ જેના અવયવ તરીકે 1 છે અને સંખ્યા પોતે છે। તો આના ઉપરથી આપણે એટલું કહી શકીએ કે આ જે 2 3 5 7 અને 8 આ જે છે એ અવિભાજ્ય સંખ્યા છે। આ બધી સંખ્યાને તમે કઈ કહી શકો? અવિભાજ્ય સંખ્યા। કેમ અવિભાજ્ય સંખ્યા? તો અવિભાજ્ય સંખ્યા તમે કોને કહી શકો? ઉદાહરણ તરીકે જે સંખ્યામાં 1 અવયવ હોય અને સંખ્યા પોતે હોય, મતલબ કે જે સંખ્યાના ફક્ત 2 જ અવયવો હોય એને તમે કઈ સંખ્યા કહેશો? અવિભાજ્ય સંખ્યા। અને વિભાજ્ય સંખ્યા કોને કહેશો? તો વિભાજ્ય સંખ્યામાં 4 6 8 9 10 અને 12 આ કઈ સંખ્યા કહેવાશે? વિભાજ્ય સંખ્યા। જે સંખ્યામાં અવયવોની સંખ્યા 2 થી વધારે હોય, 2 થી વધારે એટલે કે 3 4 5 6 ગમે તેટલી હોય તો એવી સંખ્યાને કેવી સંખ્યા કહેશો તમે? વિભાજ્ય સંખ્યા। તો તમારે કોઈ પણ સંખ્યા જો નક્કી કરવી હોય વિભાજ્ય છે કે અવિભાજ્ય, તો સર્વપ્રથમ તમે શું કરશો? તો સર્વપ્રથમ તમારે એ સંખ્યાના શું પાડવાના? અવયવો પાડવાના। જોવાનું અવયવોની સંખ્યા કેટલી છે એના આધારે તમે અવિભાજ્ય અથવા વિભાજ્ય સંખ્યા નક્કી કરી શકો છો। હવે અહીંયા આપણે ફક્ત 1 થી 12 સુધીનું ઉદાહરણ લીધું છે, તમે કોઈ પણ સંખ્યા માટે લઈ શકો। હવે આપણે આ 1 સંખ્યા જોઈએ છે, 1 ને તો ફક્ત કેટલો અવયવ છે? 1 જ છે। તો આપણે 1 ને વિભાજ્ય પણ ના કહી શકીએ કે અવિભાજ્ય પણ ના કહી શકીએ? 1 એ વિભાજ્ય સંખ્યા અથવા
સમજી ગયા કે કઈ સંખ્યાને આપણે અવિભાજ્ય કહીશું અને કઈ સંખ્યાને આપણે વિભાજ્ય કહીશું. તો આપણે એક ઉદાહરણ લઈએ. અહીંયા હું એક ઉદાહરણ તરીકે લઉં 41. તો તમારે કહેવાનું કે 41 વિભાજ્ય છે કે અવિભાજ્ય. તો અહીંયા આપણે પહેલા શું કરીશું, 41 ના અવયવ પાડીશું. તમે 41 ના અવયવ પાડો એટલે 1 × 41 = 41. 41 × 1 = 41. મતલબ કે અહીંયા આના બે જ અવયવ પડે છે, 1 અને 41. તો બે અવયવ છે તો આને તમે વિભાજ્ય કહેશો કે અવિભાજ્ય? તો આને આપણે કઈ સંખ્યા કહીશું? અવિભાજ્ય સંખ્યા કહીશું. બરાબર? કેમ? કારણ કે આમાં ફક્ત બે જ અવયવ છે, માટે આપણને 1 થી 12 સુધી માં તો કમ્પ્લીટલી 1 થી 20 સુધીમાં આવતી આપણે લખીએ 1 થી 20 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યા. આ તો આપણને આ તો હોવી જ જોઈએ. આપણને કોઈ કે તે શું કહેવાય, વિભાજ્ય કે અવિભાજ્ય, તો આપણને ફટ લઈને આવડવું જોઈએ. આપણે લઈએ તો 1 ને તો આપણે ગણવાના નથી, તો 2 3 5 7 11 13 17 અને 19 આ 1 થી 20 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ છે. બરાબર? તો એકવાર આપણે બીજી સંખ્યાનું ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે આપણે લીધા છે 22. બરાબર? તો આપણે 22 ના સર્વપ્રથમ શું કરીશું, અવયવ પાડીશું. તો 22 ના તમે અવયવ પાડો એટલે 1 × 22 = 22. પછી 11 × 22 એ 22 × 1 એટલે 22. તો આમાં તમે 22 ના અવયવ કેટલા લખી શકો? 22 ના અવયવ બરાબર શું લખી શકો? 1 પછી 11 1 2 11 અને 22. તો અવયવની સંખ્યા કેટલી થઈ? 4. તો 22 ને આપણે શું કહીશું? વિભાજ્ય સંખ્યા કહીશું. હવે તમે એકવાર આ નજર કરી લો, પછી આપણે થોડુંક આગળ સમજીએ. તમને આવી સૂચના આપેલી હોય કે નીચેની સંખ્યાઓ
સરવાળા તરીકે દર્શાવો. સરવાળા તરીકે દર્શાવો. અહીંયા આપણે એક ઉદાહરણ જોઈશું. 44. હવે આપણે બીજું ભણીશું આપણા નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર.